બાકી છે સમયને હાચવી લો, સમય તમને હાચવી લેવાનો છે. અને મેં કીધું આ સ્ટેજ ઉપરથી કઈ રૂડું લગાડવા માટે નહીં, પણ સોનબાઈ માની સાક્ષી કહું છું, કીર્તિભાઈ હાચું બોલો ને, એમાં નાના બાપના કોઈ થઈ ન જવાય, પણ ઈશ્વરદાનભાઈને હું સાંભળતો એને જોઈને હું શીખ્યો છું. આમ વાત મંડાય, આમ વાત પૂરી કરાય, સપા કરું, ક્યાંથી ઉપાડવું, ક્યાંથી મૂકવું, ક્યાં ચડ ક્યાં ઉતર, અને વાતની બાંધણી જે છે એકવાર ઈશ્વરદાનભાઈને સાંભળો તો ખબર પડે કે વાતની શરૂઆત ક્યાંથી કરાય અને વાતનો છડો વાતને પૂરી કેમ કરાય, આવું એમાંથી શીખ્યો છું. એટલે કદાચ બિજરાજભાઈ મારો દીકરો તમારો આશિક હોય તો એકચ્યુઅલી એમાં કંઈ નવાઈ નથી યાર, હું તમારા બાપુનો આશિક હતો યાર. હા, એક્ઝેક્ટલી ધીસ ઇઝ ધ રિયાલિટી, નો ફોર્માલિટી. હા, એક્ઝેક્ટલી ધીસ ઇઝ ધ રિયાલિટી, નો ફોર્માલિટી, એકદમ સાચી વાત છે, ફોર શ્યોર, ડેફિનેટલી. છંદ પૂરો કરવો છે ત્યારે કીર્તિભાઈ આવડું સરસ મજાનું આયોજન જે ગોઠવવામાં આવ્યું, ગિરિસાપા દાદુભાઈ અને બધા કલાકારોને ભાવથી આમંત્રણ આપ્યા. એકવારી માણસને યાદ ન કરું, પ્રદીપસિંહ ચૌહાણ, એને એમ કીધું આ મોકો મને આપો, હું કેવો ભાગ્યશાળી છું કે આ એકવાર મને આ વખત આપી દો. આયા જે કાંઈ થાય જમણવારથી માંડી અને હોલ કયો બધું, અને હું તો એટલો ભાગ્યશાળી છું કે મારા પરિવારમાં મને આ સોનબાઈમાં મોકો આપ્યો છે, એને પણ લાખો લાખો વંદન છે. કારણ કે માં તારા વચનોના બીજ એને વાવ્યા, કોઠાર હજી એના કણે ભર્યા છે, આ તો ભરોહાની વાત છે. એટલે પ્રદીપસિંહ ચૌહાણને પણ ખૂબ ખૂબ ધન્યવાદ માતાજીના સાનિધ્યમાં આપણે બધાને આ ભેળા કરી અને જે આનંદથી આપણે બીજ ઉજવ્યું છે એના માટે. પણ એવી જગતંબા સોનબાઈ અને એક પ્રસંગ મને સોનલ બીજ ના શુભ અવસરે યાદ આવે છે. અદભુત લખ્યું છે, ગીતો અને કવિતાઓ તો બોલવા બેહી તો ઘણા બધા છે, પણ મેં પહેલાં કીધું સમયની મર્યાદામાં નદી કાંઠામાં રૂડી લાગે, કાંઠો છાંડી જાય એટલે નદીનું રૂપ બદલાઈ જાય, એનું નામ બદલાઈ જાય, પૂર થઈ જાય. આપણે એમ કે ઉપરથી વાહડાવા પૂર હાલ્યું આવે છે, નીચેવાળાને ધ્યાન રાખજો, કાંઠામાં નદી બહુ રૂડી લાગે છે. અને સાહેબ એક પ્રસંગ મારે નાનો એવો આઈ મારા સાનિધ્યમાં સોનલ બીજનો આ મહોત્સવ છે, એટલા માટે એના ચરણમાં એક પ્રાર્થના રૂપે આ પ્રસંગ મારે મૂકવો છે કે માં જગદંબા શું ન કરી શકે. યુવાન માણસ 22 વર્ષની ઉંમર, ઘટમાં ઘોડા થંદ ગને, આત્મ બીજે પાન, આ તો અણ દીઠી ભમ ઉપર મારું હોવન માંડે, હજી આ મૂકતી જુવાની, આ મજી બરાબર મૂછનો દોરો ફૂટો ફૂટે, અને આંખ્યું ધીરા 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 અંધાપાના ઓળા મીંડ્યા ઉતરવાઓ, ઉગતી જુવાની 22 વર્ષની જે ઉંમર થઈ આદમીની, આમ આમ જુવાની, હજી આમ આમ ભગડતૂતી રમવાનો જ્યાં તૈયારી થાય ત્યાં તો એક આંખ ને બીજી આંખમાં અંધાપાના ઓળા ઉતરવા મને ને ભાઈ, યુવાન મુજાણ હો. હા હા, બીજ છે એટલે મને પ્રસંગ આવે છે, મઢડા શું ન કરી શકે યાર, અંધારામાં અંધાપાના ઓળા જયારે ઉતરવા મને આંખમાં, નક્કી કરી લીધું મઢડે વ્યો જાઉં, માના દર્શને વ્યો જાઉં, આંખું નથી જોતી મારે, માની આગળ જઈને મારે એમ નથી કેવું મને આંખું આપી દો, પણ થશે ને એ જોગમાયાની સેવા કરીશ અને મારું આખું ખોળ્યું, મારું આખું આયુષ્ય એ મઢડાના પાદરમાં પૂરું કરી દઈશ, હવે બીજો કોઈ રસ્તો નથી, મને અંધાપાના ઓળા ઉતરવા મળ્યા છે, હવે મને દુનિયામાં ખોળ હાથે આવ્યા. અને મીટ માંડી ભાઈઓ થોડું થોડું આમ ધીરા 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 ઓળા ઉતરતા ઝાંખપ થવા મળ્યા ને આંખમાં, હજી તો યુવાનીની શરૂઆત હતી અને ઝાંખપ થઈ ભાઈ આંખમાં, અને માણાએ મઢડાની મીટ માંડી ધીરા 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 ધીરા. તેથી કીર્તિભાઈ વાહનના જમાના નહીં, આટલો બધો એજ્યુકેટેડ જમાનો નહીં, કારણ કે હું ઘણીવાર બોલું છું સોનબાઈમાં એ પહેલો વહેલો કચ્છનો પ્રવાસ 54માં કરેલો,
હું ઘણાવાર સેવાડાના ગામડામાં કાર્યક્રમમાં જાઉં તો મને વાત કરે કે 54માં પહેલો પ્રવાસ સોનબાઈ મેં કરેલો અને એ વખતે તો 5-5 રૂપિયાના ફાળા થતા ચારણ બોર્ડિંગ જ્યારે લક્ષ્મણરાજ ચારણ બોર્ડિંગ બનાવી આઈમાં એ સામળાભાઈની વાત કરતા કે એ જમાનામાં વાહન ને વ્યવહાર ને ટપાલના વ્યવહાર હતા ફોન તો ક્યાં હતો કે આઈથી ફોન કરી દો એવા તો સોનબાઈમાં પહેલો પ્રવાસ ત્યારે 54માં કર્યો પછી ઘણા પ્રવાસ સેવાડાના ગામ સુધી સોનબાઈમાં ફર્યા અને દિવ્ય મસાલ જેના હાથમાં હતી અનુશ્રદ્ધાને આંકી કરી અને શ્રદ્ધારૂપી દીપકને ઉજાળવો છે જ અને એ શ્રદ્ધારૂપી દીવડાને પ્રગટાવવા જેથી સોનબાઈ મઢડાના પાદરમાંથી નીકળી અને આજ એનું પરિણામ વર્તમાનમાં હું તમે જોઈશી સાહેબ તમે કોઈ પણ જિલ્લામાં કોઈ રૂડું લગાડવા માટે નહીં કોઈ પણ જિલ્લામાં કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં તમે જાઓ તો એક ગઢવી અધિકારી ન હોય એવું બને તો હું તમારું બોલવાનું બંધ કરી દઉં આ સોનબાઈમાંનો કૃપા આ એનો અમીનો વરસાદ ચારણ બોર્ડિંગ લક્ષ્મણરાગ માંડવીમાં બનાવી ભાવનગર ચારણ બોર્ડિંગ બનાવી અને જૂનાગઢ ચારણ બોર્ડિંગ બનાવી આ પાયામાં સોનબાઈનો પરસેવો હજી પડ્યો છે સાહેબ એ જોગમાયાની ચેતના હજી પાયામાં પડી છે ચારણો માટે તો કર્યું અન્ય 18 વરણ આઈમાં પ્રત્યે જેને પિન્ટુભાઈ વિશ્વાસ છે ભરોસો છે એ બધાના કામ માતાજીએ કર્યા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કોઈ એમ ન કહી શકે પણ શ્રદ્ધા હોય તમારો ભરોસો હોય ટૂંકો પ્રસંગ મારે કેવો છે માણસને અંધાપો આવ્યો આંખે અને 22 વર્ષની ઉંમર હતી આમ જોવાની ઘટમાં ઘોડા થનગને અને મઢડા સામે મીટ માટી હાલતા 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 મઢડા આવ્યું એટલે નક્કી કરી લીધું હવે આખું મારું આયુષ છે એ મઢડાના પાદરમાં ગાળવું છે બાકી હવે ભગવતીની આગળ કઈ બીજું માગવા નથી આવ્યો કારણ કે જ્યાં તમે નક્કી રાખજો કોઈ પણ સંબંધ જ્યાં સ્વાર્થ નહીં હોય ને એ જ સંબંધ લાભ હાલશે સ્વાર્થ હશે એ સંબંધ કોઈ દી લાભો નહીં હાલે નક્કી કરી લેજો તમારે એમ કે આજા આજાની આગળ કાંઈ સ્વાર્થથી કામ કટાવવું છે તો કદાચ એક દી બે દી પાંચ દી ખબર પડી જવાની છે સ્વાર્થનો સંબંધ કોઈ દી લાંબો ન હાલે અને સ્વાર્થ નહીં હોય નિર્દોષ સંબંધ હશે એ હજારો વર્ષ સુધી પેઢીઓની પેઢીઓ હાલ્યો આવશે અને કોઈ દી ડાઘ નહીં લાગે અને આવું નિર્ણય પોતાના મનમાં નક્કી કરી અને 22 વર્ષનો યુવાન ઉગતી જુવાનીમાં મઢડા હામો ધીરા 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 ડગલા દેતો દેતો મઢડા ફૂગ્યો ભાઈઓ મઢડા આવ્યો વાર્તા તો પ્રસંગ તો બહુ મોટો કંડાયેલો છે પણ મારે એમાંથી થોડો આપણે પ્રસંગ આ સોનલ બીજે કેવો છે કીર્તિભાઈ એ માણસ આવી ગયો કામ શું કરવું એક દી બીજો દી ત્રીજો દી આઈમાના પગે પડ્યો દર્શન કર્યા હા વાંખે અંધાપો આવી ગયો હુજતું બંધ થઈ ગયું ભાઈઓ ડાબા હાથને જમણા હાથે એમ ફાફા મંડાણો આજની મારવા 22 વર્ષની ઉંમર અને ફાફા મંડો મારવા દિવાલના ટેકે ટેકે હાલે લાકડું કોઈ હાથમાં આપે કોઈ બાબડું જલાવે આવી પરિસ્થિતિ થઈ ગઈ એક નાની એવી કાવડ બનાવી ભાઈ અને કાવડ પોતાના ખંભે મૂકી અને ગામના કુવેથી પાણી ભરી ભરીને મઢડાના મંદિરે મહેમાન આવે ને એને મંડો પાવા એ માણસ હો લથડિયા લેતો આવે બજારમાં ઠેવું પગમાં લાગી જાય અંગૂઠાનો નખ નીકળી ગયો હોય લોહીની ધારું થતી આવતી હોય તો એ લેથાડિયા લેતો 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 22-23-24 વર્ષનો યુવાન કાવડ ખંભે મૂકી અને મઢડામાં એ પાણી પાતો અને સોનબાઈમાં જોવે જોવાને આ હા હા અને સોનબાઈ મારી આખું આ 22-23-24 વર્ષના જુવાનને જોવે ને ત્યાં તો આઈમાં વિચારના વલોણે ચડી જતા ઓહો આ દુનિયાને મઢડા ઉપર કેવડો ભરોહો અને મઢડાના આંગણામાં એક 22-23-24 વર્ષનો યુવાન બે આંખું વહી ગઈ છે સુરદા થઈ ગયો છે સેમ બીજા જન્મમાં સુરદાસજીને રાખાજી મળી જાય એમ આ સુરદાસની હામુ સોનબાઈમાં જોઈને મનોમન વિચારે ચડી જાય છે એક દી બીજો દી એક વર બે વર અને પછી આઈમાંથી રહેવાનું નહીં હો અને આ ઘણી વાર આઈમાં બેઠા હોય ડાયરામાં એટલે કે બાપા લાખાબા હવે રહેવા દે લાખાબા હવે રહેવા દે દી નથી ઉગવાનો દી બીજો દી ઉગવાનો છે લાખાબા આટલું ન કરાય મારો બાપ હવે રહેવા દે કે માં હું બટકું રોટલો ખાઉં છું ને આ ધજાગરા હેઠે હું જીવતર ગાળું છું ને મને મારી ફરજ અદા કરવા દો માં મારાથી બીજું શું થાય એવું છે એ કાવડ ખંભે મૂકી પાણી હારે જે થાય કામ કરે પણ લથડિયા લેતો લેતો ચારણ જસદનની બાજુનું વિસિયા તાલુકાનું ભોઈના ગામ અને 22 વર્ષની ઉંમરે જેને અંધાપો આવ્યો લાખાભા ગોરા એનું નામ અને સાહેબ મારે જે ઘટના જે બની છે પ્રસંગ જે બન્યો છે એની વાત આપને કરવી છે એ કાવડ લઈ અને પાણી હારે છે અને આઈમાંથી જોયું નથી જાતું હો આઈમાંને વિચાર આવે છે મઢડાના ટીંબે આવું મારાથી કેમ સહન થાય પણ આ તો શ્રદ્ધાવાળી અને શ્રદ્ધામાં તો આઈમાં માને નહીં કોઈથી ગુજરાતભાઈ વાત કરે ને હાથમાંથી કંકુ ખરે મોઢામાંથી પૈસા ખરે એ તો હનભાઈ મને ગમતી વાત નહોતી કોઈ દી એ બને નહીં કોઈ દી કારણ કે ચારણની શક્તિ સોનબાઈમાં બોલેલી વાત કરું કે શક્તિને કોઈ દી શક્તિ પ્રદર્શન કરવાની જરૂર દુનિયામાં ન પડે સાહેબ એ તો દુનિયા આરી સોસે ને ખબર પડી જાય કે આ માં જ હોય આમાં બીજું કોઈ હોય નહીં એને શક્તિ પ્રદર્શન કરવાની જરૂર ન હોય પણ આમ જાય કાવડ ખંભે લથડિયા લેતો લેતો યુવાનને જોયા ને ત્યાં તો આઈમાનું હયું ઓગળી જતું હતું હા 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 હે બાપ તારા માટે હું કાંઈ નહીં કરી શકું પછી રાત પડે ને
દીવે વાટું ચડે હુરત દાદો રંધા દેના ઓડ દૂધના કટોરા પીવા ભીઓ જાય અને ઠારે પર વનસ્પતિ કીર્તિભાઈ જ્યારે આમ નિંદરમાં ઘેરાઈ જાય ત્યારે મઢડામાં આજે તમે જાઓ ને આ જાનબાઈ નો થડો છે હજી એ ફળું છે ને એની સામે હોનભાઈ બેહતા અને જાનબાઈ માને કહેતા ગયા માં મારાથી જોયું નથી જાતું હો કોઈને વાત તો કરવી ને કોઈને તમારા હયાની વાત તમારી કોઈ પણ મૂંઝવણની વાત તમારે કોણ એવું જાનબાઈના થડા સામે બેહી અને મઢડા વાળી સોનબાઈ કહે છે કે માં મારાથી જોયું નથી જાતું આ પણ કાંઈ વાંધો નહીં વાતને ઓગાળીને સોનબાઈ રાતે પી ગયા બીજા દી સવાર પીડ્યું ભાઈ હોરજ ઉગ્યો અને ઉગમણા ઓરડેથી ભગવાને કોરું કાઢી ભલે ઉગ્યા ભાણ તાતો ભાણ તિહારા લવ ભામણા આતો જીવન મરણ લગમાણ અમાણી રાખજે કશ્યપ રાવો તું તું ઉગ્યો કે હડુડ તાતો ઘરવર અંધારા ગયા છે દેવાય તણ સુર જગમાં ગરમી કશ્યપ રાવો તું કે દાદર કે ડાકલા કે નજર પૂજે પાખાણ તો રાત નો ભાગે રાણા તો ગમણે કશ્યપ રાવો તું હુરજ ઉગ્યો અને સોનબાઈ મેં નક્કી કરી લીધું તું આજ લાખા ગોરાને મળી લેવું છે હો સુરદા માણા કાવડ ખંભે મૂકી પાણી ઉતારી અને સાહેબ એક લીમડા હેઠે પોતાનું ડીલ દોઢેક નાડામાં હુરજ માથે આવી ગયો અને બરોબર પંખી છે પોતપોતાના માળામાં ગોઠવાઈ ગયા અને ધોમ ધકતો તો એક મુઠી ભરીને જ્યારે ધરતીમાં નાખો ફાટ 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 ફૂટીને ધાણી થઈ જાય આવો તાપ પડતો હતો બધાએ પોતપોતાના માળામાં ગોઠવાઈ ગયા છે અને બપોરે દોઢ નાડામાં હુરજ માથે આવી ગયેલો અને સોનબાઈ નક્કી કર્યું હવે લાખા ગોરાને મળવા જવું છે મારે કાવડ હેઠી ઉતારી અને લીમડા હેઠે લાખાબા ગોરા આડું પડખું ફરીને હૂતો છે ભાઈ અને એમાં સોનબાઈમાં ધીરા 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 આવે છે આ બોલજો મઢડા શું આપી શકે સાહેબા એની દિવ્ય ચેતનાની વાત મને આ સોનલ બીજે યાદ આવે છે કીર્તિભાઈ એ સોનબાઈમાં ધીમા 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 હાલે આવે અને હજી આમ આંખ બંધ થાય હજી આમ જોલું આવે બપોરનું નો આવે રોંઠાનું ટાણું હતું ખરો ધોમ ધકતો હતો અને એવે ટાણે સોનભાઈમાં આવ્યા અને કાંબીઓનો અવાજ છે એ રાખાબાના કાનમાં પડ્યો ભાઈ આખું નહોતી કાન હતા કાંબીઓનો અવાજ આવ્યો કે નક્કી સોનબાઈમાં લાગે છે એટલે હજી પડખું ફરેલો ચારણ હતો એ આમ બેઠા થઈ ગયા અને કીધું કે માં કે હા લાખાબા સોનબાઈમાં કે હા લાખાબા કે માં અટાણે આવ્યા આ ધોમ ધકે છે માં જુઓ તો ખરા દોઢ નાડાબા માથે આવી ગયો છે મને કીધું હતું હું નું આવત માં કે ના લાખાબા આપણા બે ની વાત છે મા દીકરાની બીજાને કરાય એવું નથી અને તેથી બેઠો થઈ ગયો ચારણ વિચારમાં પડી ગયો કે આ તો માં છે કે કદાચ મારી પરીક્ષા કરવા આવ્યો હોય તો મારે મૌન રહેવું છે મારે બોલવું નથી કાંઈ કદાચ મારાથી બોલાઈ જાય તો મનોમન વિચારી લીધું મૌન ધારણ કરી લેવું છે પણ સોનબાઈ માની આગળ બોલવું નથી કાંબીઓનો અવાજ સાંભળ્યો આઈમાં આવ્યા લાખાબાની બાજુમાં બેઠા હવે હા બોલજો લાખાબાને કહે છે કે લાખાબા એક વાત લઈને તારી આગળ આવીશું અરે માં તું તો જગતનું સંચાલન કરવા વાળી અને મારા જેવો અંધાપા ગાળવા વાળો હું શું કરી શકું માં 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 મને મૂંઝાઈ માં હોમાં હું હું માં માં જોતો ખરી તારા કરજમાંથી હું બહાર નહીં નીકળી શકું માં માં હા મોટા પગરખા પડ્યા હોય અને એમાંથી મારા પગરખા લઈને મને તું પહેરાવશ હજી કરમાંથી હું બહાર નથી નીકળ્યો જોજે હો જોજે માં બીજું કર ન નાખતી મારા માથે હજી આ એક માથે પડ્યું છે આ અને આ ડગમગતી ડોક છે ને એ તારા કરનો ભાર નહીં ઝીલી શકે માં જોજે હો કે લાખાબા તાજો સમય નથી પણ મારું એક વેણ તમારે રાખવાનું છે કે પણ માં હું શું કરી શકું કગરવા મંડાણો ચારણો 22-23-24-25 વર્ષનો યુવાન આખે અંધાપો હતો અને સોનબાઈમાં સાહેબા સાક્ષી સાથેની વાત કરું અને સોનબાઈ મારા હાથ જોડીને કહેશે જોજે માં હામટા પગરખા પડ્યા હોય દોઢો માણાના અને એમાંથી લાખાબા નીકળે ને એટલે સોનબાઈમાં લાખાબાઈના પગરખા હાથમાં લઈને પહેરાવી દે લો લાખાબાઈ પહેરી લ્યો આ તો હજી માં મારા માથે ઊભું છે ને એમાં બીજો વજન મૂકીશ ને લાખો નહીં ખમી શકે માં એ હોનભાઈ જોજે હો કે લાખાબા એક વેણ રાખવાનું છે કે બોલો માં પણ જોજો લાખાબા આ વેણ મારું નહીં રાખો તો હું અનજલનો ત્યાગ કરીશ આ વેણ રાખવાનું છે ગિરિસાપા સત્ય ઘટનાનો પ્રસંગ આ મારું જો તમે વેણ નો રાખો તો હું સોનબાઈ બોલું છું અનજલનો ત્યાગ કરીશું પાણીએ મોઢામાં નહીં મૂકું અન્નનો દાણો મોઢામાં નહીં મૂકું લાખાબા અને ચારણ મળ્યો ખગરવાઓ માં રહેવા દે મને ગરીબને હતાય માં જોજે હોનભાઈ હો કારણ કે અંદરથી નક્કી કરી લીધું હતું માં છે પરીક્ષા લેવા આવ્યું હોય મૌન રહેવું છે મારે અને કીધું કે માં બોલો અને તેથી સોનબાઈમાં એ લીમડાનું ઝાડવું હજી ઊભું છે એની હેઠે ફાટલ તૂટલ ખાટલા ઉપર ચારણ હૂતેલો અને સોનબાઈમાંની આગળ હેઠો જેમ દીકરો બહેન પનોઠી વાળી બહેન કહે છે કે માં બોલો શું તમારું વેણ છે એ કે લાખાબા આ તમારો અંધાપો મારાથી જોયો નથી જાતો તમારા ખંભે કાવડ હોય લથડિયા લેતા લેતા મઢડાની બજારમાં આવતા હોય આંગૂઠામાં ઠેવું વાગે લોહી નીકળે અને હું હોનબાઈ બેઠી હોય મારાથી જોયું જાય ખરું બાપા કે તો માં કે મેં એવું સાંભળ્યું છે કે એવા ડોક્ટરો એવા હોસ્પિટલો છે અત્યારે
કે ચક્ષુ દાન કરી શકાય છે. અંધશ્રદ્ધામાં આઈવાન હતા માનતા કે જાઉં તને આંધળી છાંટું છું ને તને આંખો આપી દો, એમ નહીં. મેં એવું સાંભળ્યું છે લાખાબા, ડોક્ટરો બહુ સારા છે, હોસ્પિટલો બહુ સારી છે, ચક્ષુ દાન દેવાય છે. લાખાબા મારું વેણ નો ઉથાપતો, હું સોનભાઈ બોલું છું, મારી એક આંખ તને આપી દેવી છે, તને જગત દેખતો કરવો છે, હવે ના નો પાડતો. અને એક આંખ આપી દેવાની વાત જ્યાં લાખાબાના કાનમાં પડી ને તા તો હાડા તને કરો રૂવાડા શરીરના છમ 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 બેઠા થઈ ગયા લાખાબાના. અને લાકડી પડે પગમાં પડી અને સાહેબ જે માણસે નક્કી કર્યું હતું મારે મૌન રહેવું છે, એક શબ્દ નથી બોલવો, એ મૌન છૂટી ગયું અને હિબકા ભરી ભરી લાખોબા મંડળ હોવા સોનભાઈ માં ગળો. એ જગતંબા, એ માં બન, તને જાજુ તો હું શું કહું માં, પણ તારી આંખ, તું મને આંખ આપ જગતંબા, સોનભાઈ માં તમે આંખ આપો અને મને આંખ મળે તો તો દુનિયા કાલા લાખા ગોરા ને મઢડા નો ચોર ગણશે માં, મારા ત્યાં નહીં થાય માં. પણ જો તું દેવા બેઠી હો તો માય તારી આંખનું દાન લાખાને પૂગી ગયું, જેને હોનભાઈ જેવડી માં મળી હોય ને એને આંખની કિંમત ન હોય માં, પણ તારા વેણને ઉછાપું તો તને એમ થાય. એટલે માં તે આંખ આપી મેં લઈ લીધી, પણ હિબકા ભરી ભરી લાખોબા રોતા રોતા એક વેણ સોનભાઈ માને બોલે છે કે માં, માં આવું મને કેમ કીધું તમે, જો બટકું રોટલો મારો ભારે પડતો હોય ને મઢડામાં તો ભોયરા પાછો વ્યો જાવ, પણ માં મને તારા કરજમાં નો નાય, એમ કરીને લાખોબા મળ્યો હિબકા ભરી ભરીને રોવા. સાહેબ તેથી સોનભાઈ માં લાખાબાનું માથું ખોળામાં મૂકી અને આ મઢડા વાળી જગતંબા પોતાની લોબડીના છેડેથી આંખુડા નૂતી હતી, લાખાબા છાનો રહી જા બાપ, છાનો રહી જા લાખાબા. સાહેબ આવું જેને માગવાની તૈયારી હોય ને માં મને ફોનભાઈ જેવી માં મળી ગઈ છે, મારે દુનિયાના હવે કોઈ મોહ નથી, એને દુનિયા ભૂલે નહીં. આ સત્ય ઘટનાનો પ્રસંગ જ્યારે ભોયરામાં ભાગવત સપ્તાહ હતી અને લાખાબાના મોઢેથી સાંભળેલી આ વાત કે જગતંબા, અને આજ પણ મઢડાના પાદરમાં જાઓ તો બે મૂંગા સાક્ષી લીમડો અને મઢડાની માટી હજી એની સાક્ષી પૂરી છે. સોનભાઈ કીધું તું લાખાબા તું કહેતો તને આંખ આપી દઉં પણ મારા લાખાને હું જોઈ નથી શકતી. સાહેબ પીડા જે છે અંદરથી નીકળતી પીડાને ઓળખી જાય એ જગતંબા છે, અને આવી જગતંબા સોનભાઈ માના સાનિધ્યમાં બેઠા છે. એટલે સમયની મર્યાદામાં છેલ્લે એક બે કડી મને યાદ આવે છે એ રજૂ કરી અને મારા શબ્દોને વિરામ આપો છે, કારણ કે પ્રસંગો તો આઈમાના જીવનના કીર્તિવા એટલા બધા છે કે કરવા બેહો તો રાતુની રાતું ટૂંકી પડે એવી આ જગતંબા છે.